વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય ગણિતમાં પાર્ટ 3 પાર્ટ 2 જેનો અભ્યાસ કરશું. વિદ્યાર્થી મિત્રો, તમે ભોપાલના પ્રવાસ વિશે ભણી રહ્યા છો અને આ ભોપાલનો પ્રવાસ છે જેનું અવલોકન હજી આપણું ચાલુ જ છે. હવે આપણે જોઈએ ભોજનનો સમય. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે પ્રવાસ જાઓ છો ત્યાં તમે ભોપાલ પહોંચી જાઓ છો પછી તમારો ભોજનનો સમય થાય છે. તો તમે બાળકો ભૂખ્યા તો હશો જ ને? બાળકો ભૂખ્યા થયા હતા એટલે બધાએ પોતાના નાસ્તાનો ડબ્બો ખોલ્યો. બસમાં બિસ્કીટ, નારંગી અને કેળા બધાને વેચવામાં આવ્યા. દરેક બાળકને એક નારંગી, એક કેળું અને 5 બિસ્કીટ આપવામાં આવ્યા. બધા બાળકોએ નારંગી અને બિસ્કીટ લીધા, પરંતુ 38 બાળકોએ કેળા ન લીધા. તો કુલ કેટલા નારંગી, બિસ્કીટ અને કેળાની વહેંચણી થઈ હશે? જે વિદ્યાર્થી મિત્રો, તેનું તમે અવલોકન અને ગણતરી કરી જ શકો છો. મંજીત અને ભાનુએ ઝડપથી પોતાનું ખાવાનું પૂરું કર્યું અને સમય પસાર કરવા એકબીજાને ઉખાણા પૂછવા લાગ્યા. મંજીત 100 અને 150ની બરાબર વચ્ચે આવતી સંખ્યા મને કહો. ભાનુ કહે છે 120 ને 130, તો આ તે 125 છે. તો મંજીત કહે છે સાચું, હવે તું પૂછ. બીજા બાળકો પણ તેમાં જોડાયા અને બધા ઉખાણા પૂછવા લાગ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, ઉખાણા પૂછે છે એ લોકો. મેં મારા 4 મિત્રોને 4-4 ચોકલેટ આપી, મારી પાસે 3 વધી, તો મારી પાસે કુલ કેટલી ચોકલેટ હતી? વિદ્યાર્થી મિત્રો, આ રમવાની કેટલી મજા આવે. 3, 5 અને 7 મદદથી તમે કઈ સંખ્યા બનાવી શકો? 357, 537, આ ઉપરાંત બીજી પણ. આ ગમત, આ ગણિત ગમત રમવાની બહુ જ મજા આવે. એવી સંખ્યા જેમાં 8 વધારતા તે બમણી થઈ જાય, તો તે સંખ્યા કઈ? બાળકોને આવા ઘણા બધા પ્રશ્નો કે ઉખાણા લેખિત અને મૌખિક રીતે પૂછી ઉકેલવા કહી શકાય. તેઓને કઈ પર પ્રયુક્તિઓનો ઉપયોગ કર્યો તે જણાવી તમને પ્રોત્સાહિત કરવા જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ ઘ અને ચ એકબીજાને એ લોકો ઉખાણા પૂછે છે અને પ્રશ્નના જવાબ એકબીજાને આપે છે. આપણે કઈ હોડી લઈએ? હવે બધા ઉખાણા પૂછવામાં એટલા મશગુલ હતા કે તેઓ એક સરોવર પાસે આવી ગયા અને તેને ખબર પણ ન પડી. આ એક બહુ મોટું સરોવર હતું જેમની વચ્ચે એક નાનકડો ટાપુ હતો. સરોવર એ સમયે ખૂબ સુંદર લાગતું હતું. તેમાં ઘણા બધા બતક ખૂબ જોરથી અવાજ કરતા હતા. કેટલાક બાળકોએ બતકને પોપકોર્ન ખવડાવી. હવે આવો રોમાંચક ભાગ તો હતો નૌકાવિહારનો સમય. તેમણે કઈ હોડીમાં જવું તે નક્કી કરવાનું હતું, જે કાર્ય બહુ સહેલું ન હતું. પહેલાં તો એ જ નક્કી કર્યું કે કઈ હોડીમાં કોણ જશે, આ બધું નક્કી કરવાનું હતું. અને આ પછી સરોવરમાં હોડી જે છે એની એ લોકોને મોજ પણ માણવી હતી. અહીં જુદા જુદા પ્રકારની હોડીઓ છે. દરેક ટિકિટના ભાવ અને ફરવાનો સમય અલગ અલગ છે. ડબલ ડેકર છે જેમાં ટિકિટના દર 30 છે. વિહારનો સમય 45 મિનિટ છે. પેડલ બોટ છે, ટિકિટના દર 15, વિહારનો સમય 30 મિનિટ. બોટર બોટ છે, ટિકિટનો દર 25, વિહારનો સમય 20 મિનિટ. હલેસાવાળી બોટ છે, ટિકિટનો દર 15, વિહારનો સમય 45 મિનિટ. હોડીના સમય અને ટિકિટના દર પરથી પાઠમાં અમુક પ્રશ્નો આપેલા છે. વધુ પ્રશ્નો બનાવવા માટે બાળકોને પ્રોત્સાહિત કરો. હવે વિદ્યાર્થી મિત્રો, આનામાં છે, ચાલો આપણે હલેસાવાળી હોડીમાં જઈએ. તે બહુ મોંઘી નથી અને આપણે વધુ સમય શાંતિથી સહેલ કરી શકીશું. ચાલો આપણે ડબલ ડેકરમાં જઈએ. મોંઘી છે પણ સમય વધુ છે, સાથે સંગીતની મજા પણ. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે પોતે જ નક્કી કરી શકો છો. મતલબ કે બાળકો પોતે જ નક્કી કરી શકે છે કે અમને કઈ હોડીમાં બેસવાનું છે. ઇન્દ્રા અને ભાનુ પહેલાં મોટર બોટમાં ગયા અને પછી હલેસાવાળી હોડીમાં. તો તેમણે બંને હોડીના કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે? આ વિદ્યાર્થી મિત્રો, તમે તેનો જવાબ લખી શકો છો. બાળકોની એક ટુકડી ડબલ ડેકર હોડીમાં ગઈ, તેમણે કુલ 450 રૂપિયા ચૂકવ્યા. તો કેટલા કુલ બાળકો તે હોડીમાં બેઠા હશે? એક હોડી એક કલાકમાં 2 ફેરા કરે છે. એક હોડીને એક ફેરામાં 1/2 કલાકથી પણ ઓછો સમય લાગે છે. એક હોડી ઓછા પૈસામાં વધુ સમય ફેરવે છે. અને જાવેદ 2 વખત હોડીમાં બેઠો પણ તેના તેણે 40 રૂપિયા ચૂકવ્યા. તેણે 50 મિનિટ ફર્યો, તો તેણે કઈ 2 હોડી પસંદ કરી હશે? હવે વિદ્યાર્થી મિત્રો, પાછા ફરવાનો સમય થાય છે. બાળકોને જુદી જુદી હોડીની 4 વાગ્યા સુધી મજા માણી. હવે પાછા ફરવાનો સમય થઈ ગયો હતો. હવે તો ક્યાંય રોકાવાના ન હતા, કારણ કે તેમને 2 કલાકમાં પાછું ફરવાનું હતું. તો તેઓ હોશંગાબાદ કેટલા વાગે પહોંચવા જોઈએ? હવે વિદ્યાર્થી મિત્રો, શોધો. તમે કોઈ દિવસ, હવે આ જ તમે વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ કરી શકો છો અને પછી તમે શોધી શકો છો. તમે કોઈ દિવસ સારાના પ્રવાસે ગયા છો, કુલ કેટલા બાળકો આવ્યા હતા, કેવી રીતે અને કેટલે દૂર ગયા હતા, જવા આવવાનો કેટલો સમય લાગ્યો, દરેક બાળક દીઠ કુલ કેટલો ખર્ચ થયો તે શોધવાનો છે.